આ અમર પણ ખરો છે હો. શું થયું મમ્મી? આપણે અત્યાર સુધી એના લગ્નની વાતો કરતા હતા, પણ એ મોઢામાંથી બોલતો નથી કે કોઈને પ્રેમ કરે છે, અને અચાનક અત્યારે ઘરે લઈને આવે છે. બોલો તો શું મમ્મી? હા, ઘરમાં સાફ સફાઈ કરવાનો પણ ટાઈમ નથી આપ્યો. હમણાં મારી દેરાણી આવી જશે ને તો કહેશે કે મારા જેઠાણી સાવ આળસુ છે. ના હો, નિશા ગમે તેમ હોય, પણ મારી મોટી બહુની તોલે તો કોઈ ન આવે. સારું મમ્મી, તો ફટાફટ પછાડી દો. આવો દીકરા, બેસો. મારા ભાભી પણ છે ને, મારા માં સમાન છે, એટલે એના આશીર્વાદ પણ લઈ લે ને. વોટ નોનસેન્સ! અમર, તને ખબર છે ને હું કોઈની આગળ ઝૂકતી નથી. હું નિશા મહેતા, સ્ટીલ કિંગ વિરાટ મહેતાની એકની એક દીકરી. તારા માન માટે તારા મમ્મીને પગે લાગી લીધું ને, એટલું બસ છે. છોડો ને હવે આ બધું. આમ પણ નિશાને મારી દેરાણી નહીં, પણ મારી નાની બેન બનાવીને આ ઘરમાં રાખવાની છે. નિશા, ચાલ તને આપણું ઘર બતાવું. પણ એને થોડે બેસવા તો દે, પછી શાંતિથી ઘર બતાવજે. ના હો મમ્મી, પહેલા મારે મારી નાની બેન સાથે પેટ ભરીને વાતો કરવી છે. ત્યાં સુધી તમે વરરાજા સાથે વાતો કરો. ચાલ નિશા, ચાલ જલ્દી. મમ્મી, ભાઈ ક્યાં છે? એના કામથી ઓફિસે ગયો છે, પણ બેટા કલાકમાં આવી જશે. સારું. મમ્મી, મારે પણ થોડું કામ છે ને, તો થોડી વારમાં આવું. સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. નિશા, તને આપણું આખું ઘર બતાવી દીધું, અને હવે આ કિચન બાકી હતું. સાંભળ, આપણી ઓફિસ છે. તારા લગ્ન પછી તારે પણ મારી સાથે છે ને અડધો દિવસ ઓફિસમાં જ રહેવું પડશે. સાંભળ, પાણીનો ગ્લાસ બહુ ને ત્યાંથી, હું તારા માટે મસ્ત ચા બનાવી દઉં. એક મિનિટ ભાભી, જુઓ અમારી હજુ સગાઈ નથી થઈ, એટલે હું તને રિયા કહીશ. તો રિયા, હા, ઘરના કામ કરવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, અને જે રીતે તે મારી પાસે પાણીનો ગ્લાસ માંગ્યો ને, એ તો મને બિલકુલ નહીં ચાલે. મારે છે ને કોઈના ઓર્ડર સાંભળવાની ટેવ નથી, અને મને કોઈ ઓર્ડર કરે ને એ મને ગમતું પણ નથી. જે વસ્તુ જોતી હોય ને એ જાતે લઈ લે. નિશા, હા, તું કેવી વાત કરે છે? અમર ભાઈ તો મને કહેતા હતા કે નિશા તો બહુ સંસ્કારી છે. હા, તો સંસ્કારી હોવાનો મતલબ એમ નથી ને કે કામવાળા બની જાઓ. એમ પણ મારા ઘરે ત્રણ ત્રણ નોકર છે, મને છે ને કામ કરવાની કોઈ આદત નથી, અને મારે પાડવી પણ નથી. નિશા, આ તો આપણું ઘર છે, અને પોતાના ઘરમાં કામ કરવાથી કોઈ નોકર નથી બની જતો. હા, તો આપણી ફરજ કહેવાય. તો તું તારી ફરજ નિભાવ ને. મેં ક્યાં ના પાડી છે? પણ મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. શું વાતો ચાલે છે દેરાણી જેઠાણીમાં? કઈ ખાસ નહીં મમ્મી, અમે બંને એકબીજા વિશે જાણતા હતા. હું એમ પૂછતી હતી કે આપણા ઘરમાં નોકર નથી ને, આઈ મીન હું લગ્ન કરીને આ ઘરમાં આવું, પછી મારે કામ હોય તો કોને કહેવાનું? આપણે નોકરની શી જરૂર છે? અને ઘરમાં આપણે છીએ પાંચ, અને એમાં ત્રણ તો લેડીઝ છીએ, પછી એમાં નોકરની શું જરૂર હોય? સમજી ગઈ. પણ મારા પપ્પા પગાર આપે તો તમને નોકર રાખવામાં કઈ વાંધો નહીં હોય ને? આ તો કેવી વાત કરે છે મમ્મી? લાગે છે આ નિશાને એના પપ્પાના પૈસાનો બહુ અભિમાન છે. હા, હોય જ ને, મારા પપ્પા પાસે બહુ રૂપિયા છે, તો પછી અભિમાન કરવામાં શું વાંધો? જો નિશા, મારો દીકરો પણ એટલો પગાર લાવે છે કે નોકરનો પગાર ચૂકવી શકે, પણ અમને કોઈના પૈસાની ભૂખ નથી. સમજી ગઈ તમારા
મિડલ ક્લાસ વિચારને હું સારી રીતે સમજી ગઈ છું. કડકે તો કડકે, લેકિન જવાબ ફિર ભી હટકે, એના જેવું છે તમારું. નિશા બસ, આ તું અમારું અપમાન કરી રહી છે. મને પણ કઈ શોખ નથી અહીંયા રહેવાનો, હું જઉં છું, અમરને કહી દેજો. પણ નિશા, હેલો, અરે સાંભળે છો કે નહીં? હજી સુનતે હો? શું છે, હું કઈ બહેરી નથી. હા એ વાત પણ સાચી, પણ હું ક્યારનો બૂમો પાડું છું ને તું છે કે જવાબ નથી આપતી. અરે મારે ઓફિસ માટે લેટ થાય છે, ટિફિન લાવ મારું જલ્દી. હું છે ને તમારી નોકર નથી, ટિફિન નથી બનાવ્યું મેં, ભૂખ લાગે ને તો બહાર જમી લેજો. શું થયું છે, કેમ આવી રીતે વાત કરે છે મારી સાથે? હું કાલનો જોઉં છું કે તારો મૂડ બરાબર નથી, કઈ થયું છે? સોરી, આ બધું પેલી નિશાના કારણે થયું છે. એના શબ્દો મને સોયની જેમ ખૂંચે છે. મનમાં તો એમ થાય છે કે ત્યાં જઈને એક થપ્પડ મારીને આવું. છોડ ને આ વાતને, રાત ગઈ બાદ ગઈ, અને એમ પણ અમારે કહ્યું છે ને કે જોઈ લેશે, તો એની લાઈફ છે, એને ડિસિઝન લેવા દે. હા લાઈફ તો એની છે, પણ આ ઘરમાં લગ્ન કરીને આવશે પછી મારે જ રહેવું છે ને એના જોડે. એના પપ્પાની એકની એક લાડકી દીકરી છે, અને હજી એનામાં છોકરમાં જ છે. હા જવાબદારી માથે આવશે ને એટલે એ પણ સીધી થઈ જશે, જોઈ લે ને હું કેવો સીધો થઈ ગયો. નહીં હા જલેબીની જેમ નહીં. સારું ચાલ, એ બાને તું હસી તો ખરા. હવે ખરેખર મારે લેટ થાય છે, હું અત્યારે ઓફિસે જાઉં છું, બાય. અને સાંભળ, રાત્રે ઘરે આવું ને તો મારે તારા હાથની રસોઈ બનાવેલી હોય ને એ જ ખાવી છે. હા ઓકે. અને હા સોરી. નો પ્રોબ્લેમ, બાય બાય. હાય, સોરી 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 સોરી, આવામાં થોડું નહીં પણ થોડું વધારે લેટ થઈ ગયું ને. હા તારે સોરી તો કહેવું જોઈએ, પણ અત્યાર માટે નહીં. તો શેના માટે સોરી કહેવું જોઈએ, તને પ્રેમ કરવા માટે? હેલો, હું છે ને અત્યારે મજાકના મૂડમાં જરા પણ નથી. હા ગઈકાલે તું મને કીધા વગર ઘરની બહાર નીકળી ગઈ હતી. હા સોરી બેબી, એક્ચ્યુઅલી ત્યારે મારું મૂડ થોડું ખરાબ થઈ ગયું હતું ને એટલે ઘરેથી જતી રહી. અને અમારા ભાભી જોડે અને મારા મમ્મી જોડે જે તે વર્તન કર્યું છે ને એ યોગ્ય નહોતું. એક તો હું તને ઘરમાં પહેલી વાર લઈ ગયો હતો અને તે બધું જ બગાડી નાખ્યું. હો વોટ ડુ યુ મીન બાય કે મેં બધું બગાડી નાખ્યું? મેં કાંઈ નથી કર્યું. તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એમને ઓર્ડર કરો છો? તારી ભાભી છે ને મને ઓર્ડર કરતી હતી. અચ્છા હા, તારી પાસે એક ગ્લાસ મંગાવ્યો એને ઓર્ડર કહેવાય હે? ઓ બહુ ડિટેલમાં વાત કરો છો ને દેર ભાભી, બહુ પ્રેમ લાગે છે બંને વચ્ચે. ઓ બસ હા, મન ફાવે એવું ના બોલ. આ તારી બોલવાની આદત જ છે ને બધું બગાડી નાખે છે. એક વાર સાંભળ, આપણે કોઈનું માન ના રાખી શકીએ ને તો કઈ વાંધો નહીં, પણ કમસે કમ કોઈનું અપમાન તો ના જ કરવું જોઈએ. અને અમારા ભાભી છે ને એ મારી માટે માં સમાન છે, એટલે એના વિશે કોઈ કઈ બોલે ને એ તો હું જરા પણ નહીં ચલાવી લઉં. તો ઠીક છે ને, લગ્ન પછી આપણે બંને અલગ રહેવા જતા રહીશું. મારા પપ્પા આપણને બંનેને ફ્લેટ લઈ આપશે, પછી તો તને અને તારા ફેમિલીને એવું નહીં લાગે ને કે હું એમનું અપમાન કરું છું. સરસ, મતલબ કે આ લગ્ન પહેલા એ પણ નક્કી કરી લીધું કે લગ્ન પછી આપણે લોકો એ અલગ રહેવાનું છે, નહીં? ઓબવિયસલી તને શું લાગ્યું લગ્ન પછી હું
એ ઘરમાં રહે છે એમ. નો વે. સરસ, તે આ વાત બોલીને મારા નિર્ણયને સાચો સાબિત કરી દીધો. કેવો નિર્ણય? એ જ કે હું અત્યારે જ તારી સાથે બ્રેકઅપ કરું છું. જો સાંભળ, પતિ પત્ની છે ને, એકબીજાને પ્રેમ કરવા કરતા વધારે માન જાળવવો જરૂરી છે. અને જે છોકરી મારા ભાભીનું કે મારા મમ્મીનું માન ના જાળવી શકે ને, એનું હું માન કઈ રીતે જાળવી શકું? એટલા માટે આજ પછી છે ને મને મળવાની કોશિશ ના કરજે. ગુડ બાય. અમર, અમર. બધું ભૂલી જા અને તારા જીવનમાં આગળ વધ. આવું બધું તો ચાલ્યા કરે. કેવી રીતે ભૂલી જાઉં ભાઈ? કેવી રીતે ભૂલી જાઉં? કારણ કે નિશાને મેં સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો, પણ હવે હું એને ક્યારેય નહીં મળું. ક્યારેય નહીં ભાઈ. આ બધું મારા હિસાબે થયું છે. મારે આવું કઈ બોલવાની જરૂર જ નહોતી. સોરી. ના ભાભી, તમે શું કામ માફી માંગો છો? જે પણ કઈ બન્યું ને એ સારું થયું. જો લગ્ન પછી આવું થાત તો આપણે લોકો શું કરત? મને એ તો ખબર હતી કે નિશાનો સ્વભાવ થોડો જીદ્દી અને અભિમાની છે, પણ એ તો નહોતી જ ખબર કે એ સાવ આવું કરશે. પણ ભાઈ, અમારાથી તમારી આવી હાલત નથી જોવાતી. તમે ખુશ નહીં રહો તો અમે કેમ ખુશ રહી શકશું? અરે ભાભી, હું તો ખુશ જ છું. કારણ કે પરિવારની કોઈ કિંમત જ નથી. છોડ ને બધી વાત, ચાલ જમી લઈએ. ના ભાઈ, મને ભૂખ નથી. તમે જમી લો પ્લીઝ. હા, તું કોઈ સાથે સરખી વાત નથી કરતો, સરખું જમતો નથી. અને ક્યાં સુધી આવું કરીશ? કેટલા દિવસ તું અમને લોકોને હેરાન કરીશ? ભાઈ, હવે તો એકલતા જ મારો સાથ છે અને ગમ જ મારો ખોરાક. મને એકલો મૂકી દો.
નિશા, હાય. તું અહીંયા શું કરે છે? દાજા પર ડામ દેવા આવી છે? તને તો બહુ ખુશી થઈ છે નહીં અમારું બ્રેકઅપ કરાવીને? જો નિશા, તું સમજે છે ને, એવું કઈ નથી. જો મારી પાસે છે ને ફાલતુ સમય નથી. હું અહીંયા કોઈની રાહ જોઈને ઊભી છું. તું નીકળ અહીંયાથી. નિશા પ્લીઝ, તું મારી વાત સાંભળ. હું અહીંયા તારી માફી માંગવા માટે આવી છું. હવે માફી માંગીને શું મતલબ? આનાથી અમર તો પાછો નહીં આવે ને. તું અમરભાઈને સાચા દિલથી પ્રેમ કરે છે ને? તને શું લાગે છે કે હું ટાઈમ પાસ કરું છું એમ? હું એવી છોકરી નથી. તું નિશા, તું એકવાર મારી સાથે મારા ઘરે ચાલ. ના, એ ઘરમાં હું પગ પણ નહીં મૂકું. નિશા પ્લીઝ, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, તું એકવાર ચાલ. જો હું તને પ્રોમિસ કરું છું, એ ઘરમાં તારું કોઈ જ દિલ નહીં તોડે, કોઈ જ તારું અપમાન નહીં કરે. ચાલ. અમરભાઈ ઘરે છે ને? બોલાવો ને એમને. હા, હું બોલાવું છું. અમર, અમર બહાર આવ. એક મિનિટ. અમર બહાર આવ, જો તો ખરા કોણ આવ્યું છે. તારું અપમાન કોઈ નહીં કરે, તમે પણ નહીં. પણ ભાભી, આને હવે અહીંયા શું કામ લાવ્યા છો તમે? અને વાત રહી અપમાન ની, તો આપણે તો એનું અપમાન નહીં કરીએ, પણ આ આપણું અપમાન કરશે એનું શું? ના અમર, હવે હું કોઈનું અપમાન નહીં કરું. આજે પણ નહીં અને ક્યારે પણ નહીં. કારણ કે રિયા ભાભીને જોઈને મને એક વાત સમજાઈ ગઈ છે. સન્માન અને પ્રેમ આપવાથી મળે છે, ચાહવાથી નહીં. સરસ, એટલી તો કોણ આવી? અમર, આ કઈ રીતે વાત કરવાની? એ પ્રેમથી વાત કરે છે, તો તું પણ પ્રેમથી વાત કરી શકે છે ને? મમ્મી, મને ખબર છે હું બહુ ખરાબ છું ને, પણ હવે હું સુધરવા માંગુ છું. અત્યાર સુધી મને મારા પપ્પાના પૈસાનો ઘણો ઘમંડ હતો, પણ તમને લોકોને અને તમારા લોકોનો પ્રેમ જોઈને મને ખબર પડી ગઈ છે કે પ્રેમ આગળ પૈસાનું કોઈ મહત્વ નથી. પરિવારનો પ્રેમ અને સાથ હોય ને તો પૈસા મેળવી શકાય છે, પણ પૈસાથી પ્રેમ નથી મેળવી શકાતો. હું આજે તમારા પતાની માફી માંગુ છું. અમર, નિશા તારી દિલથી માફી માંગે છે, તો માફ કરી દે ને. મેં તો એને મારી વહુ માની લીધી છે, તો પછી તને માફ કરવામાં શું વાંધો છે? સારું મમ્મી, હમ પણ નિશા સાથે મેં સંબંધ તો તમારા લોકો માટે જ તોડ્યો હતો ને. હવે મેં લોકોને કઈ વાંધો ન હોય તો મને પણ કઈ વાંધો નથી. એનો મતલબ કે મને માફ કરી દીધી?
મહાન છે. રિયા ભાભી, હવેથી હું તમારી દેરાણી નહીં પણ તમારી નાની બેન બનીને રહેવા માંગુ છું. મને તમારી નાની બેન બનાવજો ને. હા. Ha ha ha.